સ્વામી કે અંદર જ્યાં સુધી ભર્યું છે ત્યાં સુધી માણસ સાધન કરે પણ સફળ નથી થતો. માટે અંદર જે જગત ભર્યું છે એ બાળીને ખાક કરવાની જરૂર છે. અંદરનું બળી ગયું એટલે બાહ્યનું તો બળેલું જ છે, બાહ્યનું તો બધું હળેલું જ છે. માટે મેં બે દિવસ પહેલાં કહ્યું હતું ને કે સ્ત્રી બહાર નથી, સ્ત્રી અંદર છે. પુરુષ બહાર નથી, પુરુષ અંદર છે. અંદર માહેલો પુરુષ, અંદર માહેલી સ્ત્રી, એને જો કાઢી શકે, એને જો નષ્ટ કરી શકે, એને બાળી શકે, તો એના માટે બધી સૃષ્ટિ નિર્વિકાર છે. ગુણાતીતાનું સ્વામી લખ્યું છે વાતોમાં, સ્વામી કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી સ્ત્રી જોઈશે, જ્યાં સુધી પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી એને પુરુષ જોઈશે. સ્વામી કે ગમે ત્યાં જાય પણ એમ રહેશે. આ અંદરની સૃષ્ટિની વાત બતાવીશ. માટે કારણ શરીરમાં જે કંઈ અંદર પડ્યું છે એને નષ્ટ કરવું, અને એને નષ્ટ કરવા માટેનો ઉપાય ભગવાન શ્રી હરિ બતાવ્યો છે, પરમાત્માની મૂર્તિનું ધ્યાન ને ભજન. આ બે સિવાય બીજો કોઈ રસ્તો નથી. બીજા બધા સાધન, ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા વગેરે વગેરે, એ સહાય ઉપકરણ ખરા. જ્ઞાનનો માર્ગ સહાય ઉપકરણ થાય અંતર્મુખ વૃત્તિ હોય તો, નહીં તો જ્ઞાન માર્ગ કહેલો જ્ઞાનરૂપી સાધન એ સહાયરૂપ ન થાય જો અંતર્મુખ દ્રષ્ટિ ન હોય તો. બીજાને ઉપદેશ દેવામાં કામ લાગે પણ પોતાની અંદરની સૃષ્ટિ ક્લિયર કરવામાં એ સાધન કંઈ કામ આવે નહીં. માટે સાધન એવું કરવું કે જેણે કરીને આપણી અંદરની સૃષ્ટિ ક્લિયર થાય. અંદર રહેલું જગત, માયા, વિષયો આ બધું બળી જાય તો જીવ સુખ્યો થાય. શ્રીજી મહારાજે અને મોટા પરમહંસોએ બહુ અદ્ભુત ચિત્ર આપણને અરીસામાં જેમ જોઈ શકીએ ને એવું બતાવ્યું છે, બહુ સ્પષ્ટ બતાવ્યું. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ વિચારવું. જ્યાં લગી જગત જંજાળ ઓર વિષય રહે ત્યાં સુધી એને વિકાર કેવી રીતે ટળે? ગંધ તો બધી અંદરથી આવે છે અને આપણે બહાર ફાંફા મારીએ છીએ કે સારું ક્યાંથી બધું ગંધ આવે છે, ગંધાય છે બહુ સારું, ક્યાંથી આવે? દેખાતું નથી, પકડાતું નથી, કારણ કે જ્યાંથી આવે છે ત્યાં તો જોતો નથી. દુર્ગંધ તો બધી અંદરથી આવે છે, વિકાર માત્રની ગંધ અંદરથી આવે છે. માટે આપણે સૌ કોઈ વિચારવું. મહારાજે તેમાં જ કહ્યું છે ને પ્રથમના 20માં બતાવ્યું, એટલા માટે કે અંતર્મુખ દ્રષ્ટિ કરી અને માણસ પોતે પોતાના સ્વરૂપને જોતો રહે. તું ભગવાનનો ભક્ત છો કે તું કોઈ બીજા કોઈનો છો? ભગવાનનો આશ્રિત છો કે બીજા કોઈનો આશ્રિત છો? તું સ્ત્રી પુરુષ માયા સગા સંબંધી છોકરા છોકરીઓ એનો આશ્રિત છું કે ભગવાનનો આશ્રિત છું? એમ જોવું અંદર. પછી જેનો આશ્રિત હોય ને એ
એની મરજીમાં રહે અને એની રાજી કરવા માટે અને રાજી રાખવા માટે ગમે તેટલા ધમપાસાળા કરી શકે માણસ. જો કરે છે ને ત્યારે બૈરા છોકરાઓને, છોકરાઓને ધણીને રાજી કરવા માટે અને રાજી રાખવા માટે ઘણા બધા ધમપાસાળા કરતા જ હોય છે ને જગતમાં. આવો નીચામાં નીચી ટેલ કરતા હોય છે, જો હોટલોમાં જોબ કરતા હોય, એ હોટલોમાં જે ખાવા આવતા હોય, કોઈ શાકાહારી કોઈ માંસાહારી, તો એને માંસ બાસ ખાતું હોય, બુંદડા બુંદડાનું બીજું ત્રીજું જે કંઈ હોય એની બધી એઠી ડીશ ઉટકતો હોય, કચરા પોતા કરતો હોય, સાફ કરતો હોય ટેબલ બેબલ બધું, એમ કરે છે. કારણ કે બૈરા છોકરાનો પરિવારનો ઉપાસક છે, પરમાત્માનો ઉપાસક થયો નહીં, પ્રભુનો આશ્રય સ્વીકાર્યો નહીં. બૈરા છોકરાનો પરિવારનો આશ્રય સ્વીકાર્યો તો આવું બધું કરે બીજાનો, તો એ પરિણામ તો કંઈ છે નહીં, ગાયડો ખાવા સિવાય, અપમાન સિવાય કશું જ નહીં. એટલે ગમે તેવો પૈસાવાળો હોય ને ગમે તેવો મોટો માણસ હોય, એ પરિવાર માટે ગમે તેટલું કરે પણ પરિવાર એના માટે કાંઈ ન કરે, આ સીધું ચિત્ર જગતનું. એ આખી જિંદગી પરિવાર માટે કરે પણ પરિવાર એના માટે કશું જ ન કરે. બોલો, આ એનું મૃત્યુ થાય, બારમું તેરમું કરવાનું હોય તો પરિવાર બધા જ ભેળા થાય, છોકરાને બૈરાના આને તેને બધા, શું કરશું, કેટલું કરશું, કેટલા માણસોને જમાડશું, ક્યાં ક્યાં પુણ્યદાન કરશું. પછી વળી કોઈ કોઈ પોતાના મત આપે કે આપણા ગામમાં જેટલી નિશાળો હશે એ બધા છોકરાને જમાડીએ, આખું ગામ જમાડીએ ધોમાળા બંધ, ફલાણી ફલાણી જગ્યાએ અનામત થાળ કરાવીએ, આ કરાવીએ, કથા કરાવીએ, એમ મંતવ્ય હોવના આપે. જે મંતવ્ય આપતો હોય એની સામે પાછો વિરોધનું મંતવ્ય હોય, ન આવ્યો એટલા બધા છોકરા ખવડાવતા હોય છે, કે તેજોરી ખાલી થઈ જાય કે ગામ થોડુંક ધુમાડા બંધ ખવડાવતો હોય, આપણે નાતના થોડા ઘણા જમી બરાબર છે, એટલો બધો થોડોક ખર્ચો કરાતો હોય છે. એમ કરીને ધીમે ધીમે હંકેલતા 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 હાવ હંકી લે લે. બોલો, એ થોડા ઘણા બધા ન જમાડવા જેવા માણસો જમાડે, ઓલા બિચારાને શું ફળ મળે હવે. એની માટે આખી જિંદગી એને ઘણું કર્યું પણ આ લોકો ભેગા થઈને આના માટે આટલું ન કર્યું છે, એટલે એટલે તોય આપણને સમજાતું નથી. બોલો, કે આ બધો સ્વાર્થીઓ પરિવાર આપણી પાછળ આપણા માટે કશું કરવાનું નથી, કરતોય નથી, નજરે ચિત્ર જોતો હોય છે. બોલો, ઘણા બધાને એવું હોય હવે કોને પોસવું મારે, આખી જિંદગી એના માટે કેટલી બધી મજૂરી કરી હોય, ચામડું તૂટી જાય એટલી, એ છોકરું જ કંઈ આપે નહીં. બોલો, એને બાપાને કહી દે આ ઘરમાં તમારો કોઈ હક જ નથી, નીકળી જાઓ મારા. એટલે બિચારે જાય જાતે પાયા ગાયરા, ખાણીમાં પથ્થર જાતે કાઢ્યા, જાતે ચણતર કર્યું, જાતે પ્લાસ્ટર કર્યું, જાતે મકાન ઊભું કર્યું, અને હવે એને એક ઓરડામાં તો રહેવા દે, એક ઓરડામાં એને આશ્રયમાં એને. બોલો, ગામડામાં તો ઓલા ઢારિયામ છે ને ડોહાનો ખાટલો રાખતા, હો કોયડમાં, બળદની કોયડમાં. હવે એમાં બળદ ને ગાયો ભેંસો હોય તો ઠીક છે, પણ ઘોડું જો હોય ને એકાદું તો સારું, એનું તો એવું મોતર ગંધાતું હોય ને, રહેવાય ને માથું ફાટી જાય એવું. અને અહીંયા ડોવાનો ખાટલો ઢાયરો હોય, માખો બાખો મસન બસન બધું બળબણતું હોય, અને ભેંસનો પોઈદરો નાન તેન મૂતર ને બધું રબડ તબડ બધું હોય નીચે, અને ખાટલામાં એમ જ હોય,
કારણ કે આવો ઊભો થઈને ક્યાંય જઈ શકે એમ હોય નહીં, આ ગંધાતો હોય કોઈ સાફ કરે નહીં. આ જગતનું ચિત્ર છે આવું, પણ તોય સારું ખબર નહીં, જીવને મોહ નથી છોડતો. છોકરા રાખતા ન હોય, ખાવા દેતા ન હોય, છોકરાની બહુ ખાવા દેવા આમ માનતી ન હોય, તિરસ્કાર કરતી હોય, મોં આ ડગરો મરતોય નથી, મરે તો સૂટ્યાથી. પણ બોલો કે હું એમ છે ન મરું. તો એ પાછો જ્યાં ભગવાન પાસે જાય, પ્રભુને પ્રાર્થના કરે કે પ્રભુ મારા દીકરાને થોડોક પગાર વધી જાય ને સારી જોબ મળી જાય ને એવી કૃપા કરજો ને, એનું બૈરું માંદું રહે, થોડુંક હાજો રહેતો એવી કૃપા કરજો ને, તો થોડુંક હાજો હોય તો વધારે મારી સેવા કરે વેલણથી. આમ ભલે શબ્દથી કરે છે તો વેલણથી કરે એવી કૃપા કરો ને પ્રભુ. વેલણ ખાઈ ખાઈને પાછો આવે મંગલસ્વામી પાસે, હું કરું કે છોકરાનું વૈરું કે સારું આજ વેલણ માર્યું ઢીમણું કરી નાખું, કેવું જગત અંદર ભર્યું છે, અંદર કેટલો વિકાર ભર્યો છે, સમજાતું નથી સારું આપણને કોઈ. આ બધાની વાત છે મારી ને તમારી બધાની, કોઈ એક વ્યક્તિની વાત નથી. હા, મને એક હરિભગત કહેતા જ બોલો, હું ગામડે ફરતો અને કે રામસામી શું વાત કરું કે તમને, નકરા લુખા રોટલા ખાઈને પેટે પાટા બાંધીને મહેનત કરી છે કે જો, અને હાથે કે ખાંડમાં પથ્થર કાઢતો જ ગણથી તોડી તોડી ગાડા ભરી ભરીને લાવીને હાથે પાયા ગાયરા મકાન છીણ્યું. મારે બેઠો છોકરો કે હવે તમે ઘરમાં નહીં કે, મને કે મારે શું કરવું, કંઈ નહીં નીકળી જવાનું ઘર બહાર કીધું. અને કે ક્યાં રહેવું, મેં બજારમાં. તો હવે તો રસ્તો બીજો કોઈ ખરો, મને કહીને શરમી નથી આવતી. મેં કીધું એને ચ્યાં થાય, તમને ચ્યાં આવે છે, જો એને નથી આવતી તમને ક્યાં આવે છે. આટલું છે તો ઠાકોરજીનું મંદિરનું પગથિયું ચડતા નથી, પરમાત્માની ભક્તિ તો કરતા નથી. આ વાસ્તવિક સમાજની વાત કરું છું તમને, ઊભો કરેલો સમાજ નથી. મેં તો આટલું બધું થાય છે, તિરસ્કાર થાય છે, બધું થાય છે, પણ તોય તમે ભગવાન ભજતા નથી ને ભગવાનના માર્ગે ચાલતા જ નથી. એમ તમને થતું નથી કે સારું આ જગત બધું આમ છે, જાય કોયડાનું. આપણે ભગવાન ભજી લો, હવે છેલ્લા જેટલા શ્વાસ બાકી છે એટલા શ્વાસ પરમાત્માની ભક્તિ કરી અને છેડો તો સુધારી લઈએ, પાઘડીનો વડ છેડે એવું એમ છેડો તો સુધારી લઈએ. અત્યાર સુધી તો ભગવાનનું નામ બગાવું ખાતાય નથી લેતું ભૂલમાં, અને હવે તો કંઈક પરમાત્માની ભક્તિ કરીને જીવન કૃતાર્થ કરી લઈએ, પણ ન થાય કારણ કે અંદર જગત ભર્યું છે ને, થવા ન દે. આપણે ભાગ્યશાળી છીએ કે ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી તે આ સત્સંગ મળ્યો અને ભગવાન ભજી છીએ. ભલે જે રીતે ભજતા હોય થોડું ઘણું, પણ ભજી તો છીએ. પછી ભલે છોકરાએ તિરસ્કાર કરીને કાઢી મૂક્યા હોય ને ભજતા હોય, પણ ભજી તો છીએ. જો ઓલા તો એમ નથી ભજતા, એટલે એટલું સારું છે કે મને કમ નહીં પણ પરમાત્માની ભક્તિ તો કરીશ આપણે, તો ઠાકોરજી કૃપા કરશે. પણ અમુક અમુક કર્મની કઠણાઈવાળા જીવ હોય ને, એ તો પરિવારની ઘણી બધી ગાયરો ખાતા હોય અને ઘણો બધો માર ને તિરસ્કાર સહન કરતા હોય, પણ તોય ભક્તિના માર્ગે એક ડગલું ન માંડે. મેં અમુક એવા ડોહલા જોયા છે, બોલો એવું કોઈ દી વાર તહેવારે પણ ઠાકોરજીનું મંદિરનું પગથિયું ચીડા નહીં હોય ભોલમાં. એવું
ક્યારે ભોલમાંય પણ ઠાકોરજીનું મંદિરનું પગથિયું નહીં ચીડાવે. એવા ડોલા કેટલાય ઓલવી જ્યાં દીવા બધા. અને છોકરાઓ પરિવારે ભેગા મળી નાના મેંબા બાંધી અને જઈને ખોડસો હરગાઈ આવ્યા. થોડાક દિવસ ઓહો કર્યું, આવે ખોટે ખોટું. કાણિયા આવે તો લોટો ભરીને પાણી આપે, ઓલા આંખે સાંટે, ગાંવડા એવા કહેવાય એમ, જગતને બતાવે. પહેલાં આવું હતું, તમને ખબર નહીં હોય સંતો. કાણિયા આવે ને એટલે ઘરની બહાર બજારમાં બેસે આમ લાગટ દિવાલે, અને માથે ઓલું ખીશું આમ ઓઢી રાખે. પછી છે ને એમ ગામના નાપી દો એટલે લોટો ભરીને પાણી લાવે, તે પાણી આપે. અમારા ઓલો આમ ખીશું રાખીને આમ પાણી સાંટે આમ, ઓલા આહુડા આવ્યા હોય ને એમ દેખાડવા આવ્યો. આવું બધું હતું પહેલાં. હવે તો એવું બધું ગયું, કાયણું મોકાયણું બધું. હવે તો બહેણું હોય તેથી આવે, આવીને ઘડીક બીડી બીડી પીને વયો જાય. ચા બા પી શું લેશો, ચા તો ગા લાવો, કોફી કે લાવો, બે લાવો ને કે વયો જાય. શું હતું કે કંઈ નહીં, કે બેઠા તને વયા જાય સારું, તે તમે સુખ્યા થયા એમ કરીને વયો જાય. બોલો ઓલાને કંઈ લેવા દેવા નહીં. આવો એક વ્યવહાર થઈ ગયો એમ, બોગ ગયું એટલે હાલો બેહાણ જી એવી તને. પણ એમાંથી ઉપદેશ ન લે, કેલા એ લુખોઈશ કંપની વહી જઈ અને કંઈ આયરે બાંધી ન ગયો તો હવે આપણે ભગવાન તો ભજી લઈ, છેડો છેડો તો સુધારી લઈ, પણ થાય જ નહીં, સંકલ્પ જ ન થાય જીવ. ચાલો તર હવે એનો જ કંઈ અંત આવ્યો છે નહીં. શું ભગવાન શ્રી હરિ સદવિચારો આપે છે આપણને, બોટાદમાં અમીર ખાચરના દરબારમાં સભામાં બેસીને તે કથા તરફ આપણે ગતિ કરીશું. વિક્રમ સંવંત 2080ના મહાશુદ્ધ 13 તારીખ 22/2/2024 ગુરુવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ બોટાદમાં બિરાજમાન છે, અમેરિકાચરના દરબારગઢમાં ભગવાન શ્રીહરિના અવતારા છે. યથા યોગ્ય જગ્યા જેટલી મળી તેટલા તે દરબારમાં મોટા મોટા પરમહંસોના પણ ઉતારા છે. બાકીના પરમહંસોને જ્યાં જેવી જાયગા સંતોની મર્યાદા રહે એવી મળી ત્યાં સંતોના બધાના ઉતારા છે, અને કોઈ કોઈ પરમહંસો તો ગામને બહાર નદીના કિનારે ઝાડવા નીચે વૃક્ષો નીચે ઉતારા કર્યા છે. મહાદિવ્ય આનંદ છે હૈયામાં હવ સંતો નહીં, કે અમને પરાત પર અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ લક્ષ્ય છે એનું. નદીના કિનારે વૃક્ષ નીચે ઉતારો છે ને, એનો તો સંકલ્પ સુધા નથી થતો કે અમને આવો ઉતારો. એટલે ઓલા મોટા મોટા સાધુને રાજ દરબાર ગઢમાં અને અમને અહીંયા નદીના કિનારે આ ઝાડવા નીચે, આવો કોઈ સંકલ્પ સંકોચનો થતો નથી. કારણ એને મહિમા સમજાયો હતો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, અમારા ઉપર કૃપા કરી અને પ્રભુએ અમારો સ્વીકાર કર્યો છે, તે કેવી મોટી વાત ને કેવી મોટી પ્રાપ્તિ છે. આવી મોટી પ્રાપ્તિનું મહાત્મય અને મહિમા સમજાયો, એનું મૂલ્ય સમજાયું નહીં, એટલે ઓલું કાંઈ નજરમાં નથી આવતું. જો મેં ગઈકાલ બેચડાઈ ગયા, તમે બે ત્રણ ગીરે હરિભક્તોની ઘેર મૂર્તિ પધરાવવાની હતી, સભા હતી. પછી હરિભક્તોને કહ્યું, મેં કીધું આ વખતે કીધું રજત જયંતિ અને દશાબ્દી મહોત્સવ 2 વર્ષ પછી આવે છે,
તમારા બધા પરિવારોને સાતે સાત દિવસ પૂરેપૂરી હાજરી આપવાની છે, અને બધાને ટેન્ટમાં ઉતારા હું દેવાનો. શું કીધું? રૂમની એકેય અપેક્ષા રાખતા નહીં કીધું. બોલો શું કરશો? જેટલા આપણા અંગધરી ભક્તો છે એ બધાને માટે ટેન્ટ બનાવવાના અને એમાં ઉતારા દેવાના, રૂમમાં એક જ નહીં દેવાના. અને બહાર વિદેશમાંથી આવે અથવા કોઈ કોઈ મોટા માણસો આવે તો એને ઘનશ્યામ ભવનમાં ઉતારા આપણે આપશું. આવી રીતે કીધું આપણે ઉત્સવ કરવો છે. બોલો શું કરશો? હરિભક્તો કે ઓહો, એવું તો ભાગ્ય ક્યાંથી અમારું કે સાતે સાત દિવસ ઉત્સવમાં રોકાય અને મહાદિવ્ય અલૌકિક લાભ લેવાનો. તેટ હોય તો તેટ, ને લીમડા જ નીચે આપો તો લીમડા નીચે, ગમે ત્યાં ઠેલી મૂકીને પડ્યા રહીશું, પણ ઉત્સવનો આનંદ મૂકવો નથી, લૂંટવો છે. આવી બેતડા ગામના બ્રહ્માનંદ સત્સંગ મંડળના હરિભક્તોએ પોતાના હૃદયની ભાવના બતાવી, આમ એવી ભાવનાનું દર્શન કરવા મળ્યું. સત્સંગનું મહાત્મા જેને સમજાયું હોય ને ભગવાનનું, એને બીજું કોઈ લક્ષ્યમાં હોય જ નહીં. એને જો રાજીપો કમાવો કેવી રીતે, આટલું જ લક્ષ્ય હોય એનું. માટે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે મધ્ય પ્રકરણનું 11મો વચનામૃત, ભગવાનની આજ્ઞાએ કરીને જે સેવા કરતો હોય, મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે સેવા પરિચર્યા કરતો હોય કે ધ્યાન ભજન કરતો હોય, એનો અવગુણ લેનારો પંચ મહાપાપ પી કરતા પણ મોટો પાપી છે. એનો અવગુણ કદી પણ ન લેવો. આપણાથી થાય તો કરીએ, ન થાય તો ખાઈ પીને દુભાકા કરીએ, પણ કોઈ ભગવાનના ભક્ત એનો અવગુણ જિંદગીમાં લેવો નહીં. મહારાજ કે પંચ મહાપાપનો કન્નારો હોય ને એના કરતા એ વધુ પાપી છે. આવો મહાત્મા હોય ને એ આવી સમજણ કેળવી શકે એમ ભગવાન ને ભગવાનના સંત ભક્તનો મહાત્મા જેને સમજાણું હોય તે આવી સમજણ કેળવી શકે કે આવા ભગવાન સંત અને હરિભક્ત એની સેવા ક્યાંથી મળે? દુર્લભ છે. પેલા લંડનવાળા હરિભક્તોને મેં કહ્યું, મેં કીધું આ વખતે દશાબ્દી મહોત્સવમાં આવો એટલે લંડનના ને કેનેડાના જે છોકરાઓ છે બધા બહેનો નાના મોટા બધા, તમારે હાગમટે આવવાનું છે, અને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી હરિભક્તો આવે મોટા મોટા, એ બધાની સેવા તમારે કરવાની છે. એના સંડાસ બાથરૂમ સાફ કરવાથી માંડી હું અને એને જમાડવાના, આ તે બધું મોટા મોટા વીઆઈપી મોટા મોટા આવ્યા હોય ને તો એ બધાને જમાડવાની બધી સેવા આ વખતે તમને હોપવાની છે. મને મેં કીધું શું કરશો? અરે મને કે એવું તે અમારું ભાઈ ક્યાંથી કે, એટલે મેં અત્યારથી લોકોને કહી દીધું, મેં કીધું આ સેવા તમને હોપવાની છે, સંડાસ બાથરૂમ સાફ કરવાથી માંડી. અમે ક્યાંય રાવણ મારો આવશો નહીં, થોડી ઘણી ગંદકી હશે તો તમારા માથે આવશે. આ રીતે શ્રી હરિ હરિભક્તોનું ઘડતર કરતા એ સમયમાં પણ, જો એમાં નાનો મોટો કાંઈ નહીં. આ વખતે દશાબ્દી મહોત્સવ વખતે છે ને અને રજજયંતિ મહોત્સવમાં મગજમાં થોડુંક એવું આયોજન વિચાર્યું છે. મોટા મોટા જે હોય ને
એટલે બહુ અતિ મોટા હોય એની વાત નથી, પણ મીડિયમ મોટા કહેવાતા હોય ને, એ બધાની સેવામાં જોડવા છે. અને આવી સેવા, ચંદા સાફ કરવાનું, વાહન ગહરવાના, ઉટકવાના, કચરા પોતા કરવાના, રસ્તા બસ્તા બધું વારવાનું, આવી બધી સેવા હું આપી છે, કરાવીશ. પ્રાયણે ન કરે તોય હું ધોખો લઈને કરાવીશ. એટલે ગુણવંતભાઈ, ત્યાં સુધીમાં પગ હમો કરી નાખજો. અને હવે છે ને, આપણે ગમે તે લોકો ગમે તેટલો આગ્રહ કરે ને, તોય શનિડામાં જતા નહીં. હવે હા, એ સમયમાં આવજો, પણ શનિડામાં ન જતા. આવું છે ત્યારે ગુણવંતભાઈને શનિડે તો છે ને ટાંગો ભેગી નહીં ખબર. આ તો ખાલી આનંદ કરવા પૂરતી વાત કરું છું, બાકી તો ભગવાનના ભક્તની સેવા મળે ને મોટું ભાગ્ય માનીને કરવું, એમ મહારાજે મધ્યના 59માં લખ્યું છે. મોટું ભાગ્ય માનીને સેવા કરવી ભગવાનના ભક્તની. મેં જે આ વાત કરી ને, એ અંદર જે જગત છે ને, એને બાળવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. વાંચો મધ્યનું 25મું. ગમે તેવી મલિન વાસના હોય, મહારાજ કે ઉકા ખાચરની જેમ ભગવાનને ભગવાનના ભક્તની સેવા કર્યાનું વ્યસન પડે, અને એના વિના ક્ષણ માત્ર રહેવાય નહીં, તો મહારાજ કે ગમે તેવી મલિન વાસના હોય ને તોય ટળી જાય. અંદર રહેલું જગત એને બાળવા માટેને, અંદર રહેલા જગતને ખોટું કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનના ભક્તની ટેલ ચાકરી સેવા એ અંદરની શુદ્ધિ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. મહાત્મય સમજીને કરીએ તો પછી કહટાતા કહટાતા કરીએ, માથે આવી વીડવું હોય તો એ વાત ફળ મળે, પણ એવું મળે એમ. અને મહાત્મય સમજીને જ્યારે કરીએ ને, ત્યારે ફળ આપણે એવું પ્રાપ્ત થાય. માટે ભગવાન શ્રી હરિ આવી બધી અદ્ભુત વાતો બોટાદમાં ભક્તોને સભામાં કહી, અને પ્રભુ સંતોનું મહાત્મય સમજાવતા કહે છે કે હે ભક્તો, આ સંતોની સેવા અને દર્શન સમાગમનો જે યોગ મેળો છે, એ થોડા પુણ્યવાળાને મળતો નથી, થોડા તપસ્વીઓને મળતા નથી, થોડી તપસ્યા કરવાથી પ્રાપ્ત નથી થતું, એલા ધનથી નથી મળતું. જો ભગવાનના આવા મોટા ભક્તોની સેવા ધનથી ન મળે, પૈસાથી, ઠાકોરજીની કૃપાથી મળે. આ વખતે જો આપણે 2 મહિનાનું હરિયા કર્યું તો ઘણા બધા ભક્તોએ બધાએ ખૂબ સેવા કરી. આ ધાંગધ્રાના હરિભક્તો બધા છે ને, એ હવે વહેલા રોજ ધોતિયું અને ચાદર ઓઢી પહેરીને આવતા હતા, અને બધી પૂજા પાની તૈયારી હવારમાં એ ઠંડીમાં બહાર બેઠા બેઠા કરતા હતા. આવો અવસર મહારાજે આપ્યો આપણને, એ બધું કારણ શરીરને ચોખ્ખું કરવા માટેના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. આ માટે જ્યારે અવસર મળે ત્યારે આપણું કારણ શરીર સાફ થાય, એના માટે આવી બધી સેવા પરિચર્યાઓ કરવી, ન મળ્યું હોય તો સામેથી માગવી કે અમને હરિભક્તોના સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા આપો ને બાપા, દયા કરો ને અમારા ઉપર. એટલી એમના એઠા વાસણ ઉટકવાની, ડીસો ઉટકવાની સેવા આપો ને અમને. ભગવાને માગ્યું હતું, બોલો. ચલો રાસુ યજ્ઞ કરવાનું હતો ને, તે બધાની સેવાની વહેંચણી કરી. પછી ભગવાન કૃષ્ણે કહ્યું કે આ બધા બ્રહ્મદેવો વરુણીએ આવ્યા હોય ને, આ એની પત્રાવળી ઉપાડવાની સેવા હું કરીશ કે એ મને આપો. અને પ્રભુએ એ સેવા લીધી.
ભગવાન સ્વામિનારાયણ પણ આ સેવા કરતા ભક્તોની હેઠી પતરાવળીઓ ઉપાડતા મહારાજ. મહારાજે નકરી કંઈ પૂજા સ્વીકારી છે એવું ન માનતા પાછા. એવું આ નકરા ચંદનની આઈડું જ સ્વીકારી છે, અર્ચા સ્વીકારી છે એવું ન માનતા. હરિભક્તોને એઠવાડે સાફ કર્યા ભગવાન સ્વામિનારાયણે, અને હરિભક્તોની એઠી પતરાવળીઓ પણ એને ઉપાડી છે. અને બીમાર સાધુ કે હરિભગત કોઈ હોય ને તો ઠાકોરજી એની પગચંપીએ કરી છે, માથું દાબ્યું છે, અને એને જે કંઈ ભોજન કરવું હોય ને તો મગ ખાવા હોય કે ડેબરું ખાવું હોય કે બાકરી કે રોટલો, તો એ ઘડીને મહારાજે જમાડ્યા છે. ને માંદા બીમાર સંતોની પણ સેવા કરી છે મહારાજે. સેવા ધર્મ આપણને સૌ કોઈને બતાવ્યો છે ભગવાન શ્રીહરિએ. માટે વાળા ભક્તો જ્યારે જ્યારે અવકાશ મળે ને ત્યારે અંદરની સૃષ્ટિ ક્લિયર કરવા માટે આવી સેવા કરવી. એ કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 19મું તરંગ 17મું. શ્રીહરિએ હરિભક્તોને સત્સંગની દૃઢતા રાખવા ઉપયોગી વાતો કહી અને સત્સંગનો મહિમા કહ્યો. બહુ જ મોટો સત્સંગનો મહિમા છે, અને સત્સંગનો પક્ષ રાખવા માટે યા તો સત્સંગની દૃઢતા રાખવા માટે અમુક અમુક સમજણ બહુ ઉપયોગી હોય છે ને જરૂરી હોય છે. એટલે મહારાજે હરિભક્તો પાસે વાત કરી કે સત્સંગની દૃઢતા રાખવામાં ઉપયોગી થાય એવી બધી વાતો કરી. તો એ ઉપયોગી કઈ થાય? તો પહેલું સાધન એ કે ભગવાનને ભગવાન સંત ભક્તોનો મહિમા. આ સત્સંગની દૃઢતા રાખવા માટે બહુ જ ઉપયોગી થાય મહિમા. ભગવાનને ભગવાન સંત ભક્તોનો ખૂબ જ મહિમા સમજે ને ટેલ ચાકરી કરે, દિન આધીન થકો ટેલ ચાકરી કરે, એમ મધ્યના 25મામાં લખ્યું છે. જો દિન આધીન થકો ટેલ ચાકરી કરે એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો થાય છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નથી આ પ્રત્યુત્તર છે. એમાં વાંચો તમે, ભગવાનનો અતિશય રાજીપો જો આપણે મેળવો હોય, અતિશય રાજીપો કમાવો હોય, તો મહારાજ કે દિન આ દિન થઈને ટેલ ચાકરી કરો ભગવાનને ભગવાનના ભક્તોની. અહીં તમે ફ્લેટમાં રહો છો, અહીં રહેતા હોય, ભજન કરતા હોય, તો તમારા બધા માટે અવસર છે, અમારા માટે અવસર છે. ક્યારેક ક્યારેક હરિભક્તો માટે ના આ જનરલ જે બાથરૂમ કે મૂતણી હોય ને એ બધી સાફ કરવું, શું આંટો મારવો, ગંદકી બંદકી હોય ને તો વાળીને સાફ સૂફ કરવું. આ મોટામાં મોટી તેલ ચાકરી છે. લંડનમાં રજનીભાઈ હરિભગત હતા, ધામમાં વહી ગયા, બહુ સુખી ભગત હતા, ખરેખર ભગવાનના ભજનાનંદી પુરુષ હતા. પણ સ્ટે ધામ મંદિર જે છે એ પોતાને ઘેરથી રોજે રોજ ડબલું પોતા કરવાનું, ઓલું લાકડીવાળું જૂથરા ભરાવ્યા હોય ને એ લાકડીવાળું એવું, પછી ઓલું કેમિકલ્સનું ડબલું એ બધું ઘીરેથી લાવે અને આવી અને પહેલાં હરિભક્તોને અને સંતોના સંડાસ બાથરૂમ સાફ કરે. આ રોજનો કર્મ એમનો. એ સંડાસ બાથરૂમ સાફ કરી અને હરિભક્તોના જૂતા રહેતા હોય એ ઘોડો આખો સાફ કરે રોજે રોજ. એના બૂટ સંભાળ હોય ને તો બધા નીચે ઉતારી અને ઘોડામાં પોતા પોતા કરી સાફ કરી
અને પછી હરિભક્તોના બૂટ ચંપલ હોય ને તો એ પોતાના રૂમાલથી સાફ કરીને ઘોડામાં પાસે ગોઠવી દે. પછી સ્નાન કરી લે. સ્નાન કરીને પછી હરિભક્તોનું ઠાકોરજીનું જે કિચન હોય ને એ સાફ કરે રોજે રોજ. એ સાફ કરીને પછી મંદિરમાં પાછો કચરો પોતા કરે. એટલે અહીંયા તો ઓલું બધું હોય ને, નીચે કાપડ બધું ચોળેલું હોય ને, શું કહે એને, કાર્પેટ. આ એ કાર્પેટ હોય એટલે પછી અહીંયા ઓલું મશીન લઈને ફેરવે. રોજે રોજ સેવા કરે આવી. અને પછી કથા થાય તો કથામાં બેઠા હોય, શાંતિથી કથા સાંભળે. કથા પૂરી થાય એટલે મહારાજની મૂર્તિ સામે બેસી અને બેઠા બેઠા માળા કરતા. આ અનુભવ કહું છું તમને, દર્શન કરેલો અનુભવ કહું છું. આવું મહાત્મ્ય હતું. મને કહેતા, મને કહે, ગુરુજી આ બધા મુક્ત કહેવાય ને મહારાજને, કહે મહારાજના મુક્ત કહેવાય ને, આમ બધા મુક્ત કહેવાય, મુક્ત કહેવાય કે મહારાજના, આ બધા મુક્તની સેવા કે મને મળે ને, આ બધા મુક્તોની સેવા મહારાજે મને આપી. મને મહારાજની મારા ઉપર કેટલી બધી કૃપા અને રાજીપો કહેવાય. મેં કીધું અઢળક તમારા ઉપર રાજીપો છે, અમારા બધા ઉપર એટલો નથી. તમે બધા દાંડ તે અમારો દાંડિયો નમતો નથી. જો આ ક્યાંય સેવા કરવામાં આપણો દાંડિયો ઓછો રણ નમે એમ. ભાઈ કે આમ સૂચન કરીએ અમે ઉભા ઉભા સાહેબ, આમ કરી નાખો, તેમ કરી નાખો, હલો આમ સાફ કરી નાખો, આમ સાફ કરી કરો, આમ કરો, એ અમારો એમ કરીએ, પણ દાંડિયો ન નમે અમારો. કારણ કે મહાત્મય નથી સમજાણું. એટલે મહિમા સમજાણો હોય તો એ બીજાને સૂચન ન કરે, એ તો ક્યાંય કચરો ભાર્યો એટલે તરત સાફ જ કરી નાખે પોતે જાતે જ. કારણ કે એને મહિમા સમજાણો છે ને, કે આવા મહારાજના મુક્ત પુરુષોની એની સેવા આપણને ક્યાંથી મળે, દુર્લભ છે. સીતા દરવાજા મંદિરે અમે રહેતા ને, તે નીચે ચોકમાં હેઠે પગથિયાની બાજુમાં એક ચોકડી હતી, ગાંડુભાઈને ખબર છે. તે જે હરિભક્તો આવે બધે અહીંયા થૂંકેને ગળફા કાઢે. અને ઓલા તમાકોવાળા પાન ખાતા હોય ને અમુક અમુક હરિભક્તો, તે અહીંયા આવીને જ થૂંકે બધું. જો તે દિવસમાં લગભગ 5-6 વખત હું સાફ કરતો, તે સેવા મળતી હતી મને એમ. એ હરિભક્તોની મોટી કૃપા કહેવાય ને કે અહીંયા આવીને થૂંકે તો જ આપણને સેવા મળે ને. એ બહાર થૂંકીને આવ્યા હોય તો સેવા મળે નહીં આપણને પાછી. એટલે એ ભગવાનની ને એ હરિભક્તોની મોટી કૃપા કહેવાય કે આપણને એવી સેવા મળી એમ. એટલે જ્યારે મહારાજ અવસર આપે ત્યારે સેવા કરવામાં નાનપ મોટપ અને સંકોચનો અનુભવવો, થોડોક દાંડિયો નુમાળવો સેવા કરવી. નહીતર પછી બીજા જન્મે છે ને ઠાકોરજી એવી જગ્યાએ લગ્ન કરાવે અને એવું માથાનું ભટકાય, તે છોકરાને રોજ 12 રોતિયા ધોવરાવે એની પાસે. જો આવા માતાજી મળે, વ્યાજ શીખે પછી જ કરવું પડે ને. કારણ કે જ્યારે અવસર આપ્યો તો ઠાકોરજીએ, ત્યારે જરાય કેડ નમાડીને સેવા કરી નહીં, ભગવાને અવસર આપ્યો તો. ઠાકોરજી લે કરે આ રીતે લેતો જતો હોય ત્યારે, હવે દો 12 ત્યાં પછી ધોવા પડે કે ન ધોવા પડે, બોલો રાજી થઈને ધોવા પડે કે ન ધોવા પડે, રાજી થઈને ધોવા પડે, શું કરે. આ જીવ ભગવાન જ્યારે કંઈક સારો યોગ આપે ત્યારે સમજતો નથી અને અહમ મુકતો નથી, અહંકાર છોડતો નથી. ઘેરે જો ગમે તેટલા નોકર ચાકર હોય ઘેર, અને ઘેર ભલે તમારા મોજાએ તમે હાથમાંથી ન કાઢતા, પગમાંથી ન કાઢતા હાથે, અને ટાંગો લાંબો કરી બેહતા હોય ત્યારે નોકરે આવીને મોજા કાઢી દેતો હોય,
અને જોડા જ નોકર પહેરાવી દેતો હોય, એને નોકર જ જોડા કાઢી દેતો હોય. આવું સુખ હોય તમારે ઘેર, પણ એ ઘર પૂરતું. પણ ભગવાનના ભક્તોનો યોગ જ્યારે મળે ત્યારે નીચામાં નીચી ટેલ ચાકરી કરવી. બોલો, પંજાબમાં બોલો સુવર્ણ મંદિર છે ને શીખ લોકોનું, ત્યાં મંદિરનો એક વચમાં મને સંતોએ ક્લિપ બતાવી દીધી. એક બહુ મોટો માણસ, અબજોપતિ, અબજોપતિ માણસ, અને રોજે રોજ ત્યાં આવીને બધા જે કંઈ દર્શન કરવા ત્યાં આવતા હોય શીખ લોકો, એ બધાના બૂટ ચંપલ પોતાના રૂમાલથી ટુવાલથી સાફ કરે. આવો મોટો માણાવો એવું, એને નીચી ટેલ કરવાનું મહાત્મ્ય કેવું સમજાયું હોય છે. ચાર પાંચ કરોડની કિંમતની તો ગાડી વાપરે તો કેવો મોટો માણા. અને જ્યારે ડ્રાઈવર ગાડી લઈને આવે ને ત્યારે ડ્રાઈવર બાયણું ખોલી દે, સાહેબ બેહે, સાહેબના જૂતા ડ્રાઈવર પોતે પહેરાવે, એને કોટ પહેરવાનો હોય તો સાહેબ આ આમ રાખે તો ઓલો કોટ ભરાઈ દે અંદર, જેમ કોટિંગ ગાડે એમ. જો આવું સુખ બધું, પણ મહાત્મા સમજાણું હોય તો આવી સેવા કરે. આવા ઘણા બધા હોય છે સજ્જનો, અને ઘણા બધા દાંડે હોય છે. ઘરમાં કાંઈ ન હાલતું પણ બહાર જઈને તો રોફ બહુ કરે, આમ કેળે હાથ રાખીને કાં તો ખીચામાં હાથ રાખીને ફરતા હોય, હું કરતા હોય, હું સાનું માનું નહીં બેઠો. ગીરે તો તારું બે ત્યાં જેટલું હાલતું નથી ભલા માણા, અહીં શું વાયડાઈ કરેશ. ભજન કર, સેવા કર, ભગવાનના ભક્તોની, સંતોની, ભક્તોની પરિચર્યા કર, નહીં આવો અવસર મળે. એટલે સત્સંગની દ્રઢતા માટે આ જરૂરી છે. શેની જરૂરી છે? દાસત્વપણાની, નિર્માનીપણાની જરૂરી છે. દાસત્વપણું ને નિર્માનીપણું જો હશે, આવી સમજણ હશે, તો સત્સંગની દ્રઢતા રહેશે. સત્સંગની દ્રઢતા રાખવા માટે આ બહુ જ ઉપયોગી છે ગુણ, મહત્વના ગુણ છે. આ કથા મેં ગઈકાલ પણ કહ્યું હતું કે કેવળ પીરસવાની નથી, આ કથા ખાવાની કથા છે. આપણે એવું અંગ દ્રઢ કરવા માટેની કથા છે, માટે ભગવાનના ભક્તોની ખૂબ પરિચર્યા કરવી. શ્રીહરિએ જેટલી પણ બાબતો છે તેનું જીવન સત્સંગ છે એમ કહ્યું, અને સત્સંગ વગરની બીજી બાબતોને નિર્જીવ અને અપંગ કહી. શ્રીહરિએ બધી વાતોનું ખરું ભૂષણ સત્સંગ છે એમ વાત કરીને બતાવી દીધું, અને સત્સંગને જ સૌથી શ્રેષ્ઠ ફળરૂપ કહ્યો છે. સત્સંગ સિવાયની બીજી જે વાતો જેટલા પ્રમાણમાં જ્યાં સુધી અધિક દેખાય છે તેટલો તેની સમજણમાં ફરક રહે છે. સત્સંગ કોઈ પણ બાબત કરતાં સૌથી અધિક દેખાતો હોય તો પણ સત્સંગ કરવામાં વિરામ પામવો નહીં, સત્સંગ કરતા રહેવું. જ્યારે સત્સંગ કરતા કરતા તેમાં રંગ વધારે ચડતો રહે અને બીજી કોઈ વાતે કરીને સત્સંગનો રંગ ઉતરે નહીં, ત્યારે ખરો સત્સંગનો મહિમા સમજ્યા કહેવાય. સત્સંગ એટલે હું નરી કથા વાર્તા કરવી અને હાંભળી હાંભળી કરવી, એને સત્સંગ કહેવાય. આપણે ઘણી વખત એવું બધું ભોંસું કરી ગયું હોય આપણને, આને સત્સંગ કહેવાય એમ, બાકી સત્સંગમાં બીજું કંઈ નહીં આ જ કહેવાય એમ. એટલે એવું નથી મારા બાપ, એ તો છે જ સમાગમ જ્ઞાન ગોષ્ઠી તો છે જ, એ સત્સંગ જ છે, પણ સત્સંગની એક શાખા નથી. કોઈ પણ વૃક્ષ હોય ને તો એ વૃક્ષની એક જ શાખા, એક જ ડાયન હોય મારા બાપ, એની કેટલી બધી શાખાઓ હોય.
એમ સત્સંગ છે ને એની કેટલી બધી શાખાઓ છે, એ બધી શાખાઓને પોષણ મળે એનું નામ કહેવાય સત્સંગ. તો સત્સંગની આ બધી શાખાઓ કથા, કીર્તન, ભક્તિ, સ્મરણ, જપ, માળા, પરિક્રમા, પ્રદક્ષિણા, સેવા, પરિચર્યા, ભગવાનના ભક્તનું મહાત્મય, એની સેવા પરિચર્યા, એની ટેલ ચાકરી, નીચામાં નીચી ટેલ ચાકરી, આ બધું છે ને એ સત્સંગની બધી શાખાઓ છે. એને આખું વૃક્ષ કહેવાય. જો બધી શાખાઓ મળી અને એક વૃક્ષ કહેવાય, આને સત્સંગ કહેવાય. કે સેવાનું અંગ એવું, ધ્યાન ભજનનું અંગ એવું, કથા વાર્તાનું અંગ એવું, મહાત્મયનું અંગ એવું, દાસત્વ પણ હોય એવું, નિર્માની પણ હોય એવું, દિન પણ હોય એવું, સરળતા પણ એવી, નિરઅહંકારી પણ એવું, કોમળતા પણ એવી, દયા પ્રેમ ને કરુણા પણ એટલી, આ બધી સત્સંગની શાખાઓ છે. જો માટે આ સત્સંગ રૂપી વૃક્ષ છે, એ પાછું કલ્પવૃક્ષ છે. બીજી ઉપમા દેવા માટે નથી એટલે આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ, પરંતુ સત્સંગ રૂપી જે આ વૃક્ષ એ તો કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. શા માટે અધિક છે? તો કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ આત્માને નિર્ગુણ અને નિર્વિકાર બનાવે છે, એને પરમાત્માનો સંબંધ કરાવી દે છે. પણ એ કલ્પવૃક્ષરૂપી શાખા, કોઈ પણ એની ડાળખી, એની સાથે મારે તમારે જોડાવવું જોઈએ, એની સેવા પરિચર્યા કરવી જોઈએ. જુઓ ને, મહાત્માનંદ સ્વામીની સેવા શિવલાલભાઈએ કેવી કરી. રામદાસ સ્વામી હતા મુક્તાનંદ સ્વામીના સાધુ. મહારાજે દીક્ષા આપીને પ્રથમ દાસ સંઘના નામ રાખેલું. બીમાર વૃદ્ધ સંતોની શું સેવા કરે? એ વખતે આવી કંઈ સગવડતા હતી નહીં, એટલે થોડો ખાડો કરીને એમાં મોટા માટલા મૂક્યા હોય, અને એ બીમાર કે વૃદ્ધ સંતો દૂર જઈ શકતા ન હોય ત્યારે તે માટલામાં સંડાસ કરે. એ રામદાસ સ્વામી એ માટલા ઉપાડી અને ઘેલાથી દૂર બહાર જંગલમાં નાખવા જાય, વરી પાછું એ માટલો અંદર માટી બાટી નાખી હાથ નાખીને સાફ કરે, પછી વરી થોડુંક તુમડું ભરીને પાણી લાવીને પાણી નાખીને માટલું સાફ કરે, સીધું ઘેલા નદીમાં સાફ ન કરે પાછા. આવો તો મહિમાન, આવી તો મર્યાદાના એટલો તો વિવેક. કે કેમ? તો કે મળવાળું માટલું સીધું છે ને ઘેલાના જળમાં બોરી અને ન કરાય. કેમ? તો કે એમાં પરમેશ્વર મહારાજને ભક્તો નાવાના, સ્નાન કરવાના, ગામ લોકો પાણી ભરી જવાના પીવા માટે, માટે એ જળ આપણે ગંદું ન કરાય. આવું તો પાછું મહાત્મ્ય હતું એમને. જો આખી રાત્રિ સેવા કરે, આવો મહિમા સમજાણો હતો. આ બધી સત્સંગની શાખાઓ કહેવાય. માટે આપણે સૌ કોઈએ સત્સંગ કરવો એવો કરવો, આ નકરા પછી પડારા નહીં કરવાના બેઠા બેઠા. અમુક શું છે કે નકરી કથા વાર્તાના પડારા કર્યા કરે, આમ ભજનાત્મા શું કીધું છે ને, ફલાણામાં શું કીધું છે, શું કીધું છે, આત્મા કેવો છે, પરમાત્મા કેવા છે, જગત કેવું છે, એ બધું જેવું હોય એવું તું કેવો છે જો વિચાર થોડુંક. શું તું નકરો દાંડ શું આવે, નથી ધ્યાન કરતો, નથી ભજન કરતો, અને નકરી વાયડા જ કરી કરી કરશ. માટે સત્સંગ રૂપી આ કલ્પવૃક્ષ, એની બધી શાખા મળીને એક સત્સંગ કહેવાય. સત્સંગ એને કોઈ એક શાખાથી સત્સંગ ન માની લેતા. ઘણી વખત આપણે માન્યતા હોય એક શાખાથી આખું વૃક્ષ માની લઈશ આપણે, એમ ના કરાય. બધી શાખાઓ મળીને એક વૃક્ષ છે, એમાં આપણા દાસત્વ પણ એવું હોવું જોઈએ,
નિર્માનીપણું એવું હોવું જોઈએ, સરળતા એવી હોવી જોઈએ, મહાત્મ્ય એવું હોવું જોઈએ, સમજણ એવી હોવી જોઈએ, વિવેક એવો હોવો જોઈએ કે ક્યાં હરિભગત પાસે, ક્યાં સંત પાસે એની ઉંમર, એની અવસ્થા, એની સમજણ, એના ત્યાગ વૈરાગ બધા જ મારે તમારે તપાસવા પડે, જાણવા પડે. પછી એ પ્રમાણે એની પાસે એટલી જ વાત જોખીને કરાય, બાકીની અમુક વાત હોય તો એની પાસે ન કરાય. આ વિવેકરૂપી શાખા, સમજણરૂપી શાખા, સમર્પણરૂપી શાખા, સેવારૂપી શાખા, આને સત્સંગ કહેવાય. તો પ્રત્યેકે આવો સત્સંગ કરવો જોઈએ. આપણા મોટા પુરુષો ખુદ સ્વયં એ સત્સંગના કલ્પવૃક્ષના થડ સમાન હતા, કે થડના આધારે બધી શાખાઓ હોય. તો એ સ્થળ રૂપી આધાર હતા, પણ તોય શાખા જેવું કામ કરતા હતા. એમ નીચામાં નીટી ટેલ ચાકરી કરતા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ વગેરે વગેરે પરમહંસો પર્વત ભાઈ. બોલો, દાદા ખાચાના ગોલાની સેવા 2 મહિના કરવી પર્વત ભાઈએ. ભક્તની તો સેવા કદાચ કોઈ કરે, પણ આ તો એના નોકરની સેવા કરી ગોલાની. કેમ? એને સત્સંગ માન્યો છે. એટલે સત્સંગ કોઈ એક શાખા નથી, એને સત્સંગ ન કહેવાય. ઘણીવાર આપણે એક શાખાથી સત્સંગ માની લઈએ છીએ, મોટી ભૂલ કરીએ છીએ. જ્ઞાન વાર્તા સાચી, જ્ઞાન સમજવું જરૂરી છે, એનો કોઈ નિષેધ નથી, કોઈ કરી પણ ન શકે, અને કરે તો મૂર્ખ કહેવાય, એક નંબરનો. કથા, કીર્તન, જ્ઞાન, ગોષ્ઠી આ બધું શ્રેષ્ઠ ઉત્તમ છે, પણ એક જ શાખા નથી સત્સંગની, ઘણી શાખાઓ છે. માટે આપણે સૌ કોઈ ભક્તો એવું વિચારવું, જેમ પ્રહલાદજીને રંગ ઉતરો નહીં, જેમ દુઃખ પડ્યું તેમ ઉમંગ વધતો રહ્યો, તેમ ઉમંગ વધતો રહે. જે ખરા શરીર હરિભક્તો હોય છે તે તો સત્સંગ માટે થઈને દુઃખ માગતા રહે છે. જો કે કદાચ આવવાનું હોય તો ભલે આવે દુઃખ, પણ સત્સંગની સેવા કરવી છે અમારે. સત્સંગની સેવા કરીને અમારે જીવન કૃતાર્થ કરવું છે. કદાચ રખે ને દુઃખ આવવું હોય તો ભલે આવે. અને ભક્તોને આવતું હતું, સંતોની ભક્તોની સેવા કરતા ને, તે ગામના લોકો બધા ભેળા મળી જ્ઞાત બહાર મૂકતા, જ્ઞાતિ લાવ જ્ઞાતિ બહાર મૂકતા, ગામના મુખી ગામ બહાર મૂકતા. આવી બધી પીડાઓ આવતી તે ભલે ના આવતી હોય છો ને, કારણ કે આ જેવી આવી તો પીડા કંઈક જન્મ સુધી ભોગવેલી જ છે. હવે પશુના દેહમાં આવશે ત્યારે બધી મજબૂરીના કારણે બધી છે ને, કેટલી બધી જ દુઃખો ને કષ્ટો ને તકલીફો ભોગવી જશે ને. એને આ જંગલમાં પશુ રહેતા હોય ને, કંઈક ગારો બારો પડ્યું હોય ને, પગ પગ ભાંગી ગયો હોય, એનું શિંગડું બિંગડું ભાંગી ગયું હોય ને, કમળી થઈ હોય ને, એમાં જેવડા પીડા હોય ને, તે કોણ અહીંયા ઔષધ લગાવીને એને ઘાસચારો ખવડાવે જવાનું હતું. એ કેટલી બધી પીડા આવી છે, તેવી જીવે તો પીડાઓ કંઈક ભોગવી છે ને. આ જ વખતે છે એવું તો માનવું નહીં આપણે. માટે સત્સંગ માટે થઈ અને થોડી ઘણી ઉપાધિ આવે તો સહન કરી લેવી, અને ઉપાધિ આવે તો નિરુત્સાહી થવો નહીં. માંડી નો વારો મહારાજે ના પાડી છે. જો એ સત્સંગ કરતાં કરતાં ને સેવા કરતાં કરતાં કંઈક ઉપાધિ આવે તો ઉપાધિ સહન કરીને સેવા કરી જવાની, સત્સંગ કરી જવાનો. એ લોકો ઉપાધિ કરનારા એનું કામ કરે ને આપણે આપણું કામ કરી રાખો.
જો એમ ના હોય ને તો એ કંઈ મંદિર જ નહોતી આવી. બોલો, મહારાજે જેટલા મંદિરો કરાવે ને બધા જ મંદિરોમાં પારાવાર ઉપાધિ આવી હતી. પારાવાર ઉપાધિઓ આપણે જે હોય તો માંડી જ વરસ આવવા દો, કાંઈ કરવું નથી. આપણે ભલો ભજન કરો, એક બીજું ઝાડવા હેઠે બહેન. અને એ મહાપુરુષો બોલો જરાય પાછી પહેની ન કરી, કંટાળ્યા નહીં. બાકી તો જબરી હોય બધા મંદિરો બાંધ્યા ને, પ્રતિષ્ઠાઓ નાનથી કર્યું. બહુ ઉપાધિઓ એટલે બહુ ઉપાધિઓ, માપ બારી એમ. એટલે આ તો બધું આદિ અનાદિનું ચિત્ર છે આ સૃષ્ટિનું. એટલે સત્સંગ કરતા ઉપાધિ આવે, હિંમત ન હારવી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છો, હિંમત ન હારવી હૈયે માંડું રહેવો મોવા લગણ. કુળલ જાયું કેસરીએ જે મુખે ખાવા લાગ્યો ઘાસ, એવું ભગવાનના ભક્ત ન કરવું. અહીં હિંમત હારવી નહીં કોઈ દિવસ. ઓહો, જગતના જીવ રજોગણી તમોગણી માણસો હોય, બહુ ઘણા બધા એના પાપ હોય પૂર્વના, એટલે બુદ્ધિ તો હાવ એની સાપિત જ હોય. જો નકરી હાવ સાપિત જ બુદ્ધિ થયેલી હોય. એટલે એવા બધા માણસો બધા એનું કામ કર્યા કરે, આપણે આપણું કરો, શુદ્ધ ભાવનાથી કરો. જગત સમજે ન સમજે, જે રીતે આડું અવળું ઊંધું ચીતું જે સમજે તે, પણ આપણો ઠાકોરજી તો સમજે છે ને કે આ મારો દીકરો કેવળ ને કેવળ મને રાજી કરવા માટે, મારા સંતો ભક્તો અને ગરીબ લોકો એની સેવા કરવા માટે શુદ્ધ ભાવનાથી બિચારો પ્રયત્ન કરે છે. આને કંઈ કોઈ પાસે કંઈ લેવું નથી, નથી એને કોઈ જગતની પ્રશંસા જોતી કે નથી જગતની ખુશામતી જોતી. એટલે એ આપણો શુદ્ધ આશય પરમાત્મા તો જાણે ને, માણસ ન જાણી શકે. માણસ તો હું જાણી શકે, હવે એને બૈરાની ઓળખતું ન હોય બીજાને હું ઓળખી શકે, અને પોતાની જાતને ન ઓળખી શકતો એ બૈરાને હું ઓળખી શકે. હવે આ પોતાની જાતનું જેને જ્ઞાન નથી, હવે એવા માણસો બધા હોય છે આ જગતમાં, આયલા કરે બધું એમના. બલિ રાજાએ જાણી જોઈને દુઃખ માગી લીધું, તે દુઃખ દેખીને પાછા ભાગ્યા નહીં. ભગવાને તેણે પોતાનું સર્વસ્વ આપ્યું, છતાં ભગવાને તેને પાતાળમાં દાબી દીધા. તો પણ અત્યંત નિપુણ એવા તેમણે ભગવાનનો દોષ લીધો નહીં અને પોતાનો જે દોષ ગ્રહણ કર્યો. પછી ભગવાને જ્યારે તેની દૃઢતા જોઈ ત્યારે ભગવાન તેને વશ થઈ ગયા. જેને આ રીતની દૃઢતાવાળો સત્સંગ હોય છે ત્યારે તેને ક્યારેય કોઈ વિઘ્ન કરી શકતા નથી. માટે સહુએ ઉપર કહ્યો તે રીતનો સત્સંગ કરવો, પણ સત્સંગથી પાછો પગ મૂકવો નહીં. સત્સંગને માટે જે કાંઈ દુઃખ આવે તેમાં પણ જે ભક્ત સુખ માને છે તેની પૂરી દૃઢતા જોઈને ભગવાન એવા જે હોય તે તેનાથી દૂર રહેતા નથી. જે હરિભક્ત સત્સંગને માટે થઈને જેટલું દુઃખ સહન કરે છે તો ભગવાન તેને તેટલા વશ થઈ જાય છે. પછી શ્રીહરિ જ્યારે આટલી વાત કરી રહ્યા પછી સૌ હરિભક્તોને પોતાને ઘેર જવા માટે પ્રભુએ રજા આપી. વળી શ્રીહરિએ કહ્યું કે તમે જેટલા હરિભક્ત છો તે પોતપોતાને ગામ જઈને જેટલી અમારી વાત યાદ રહી હોય તે પ્રતિદિન એકબીજાને કહેજો. મેં જે આ વાતો કહી છે તે સત્સંગનું મૂળ છે, અને મૂળ છે તે પાણીથી પુષ્ટ થતું રહે છે તેમ તમારે મનમાં સમજવું. સંત સમાગમ રૂપી પાણી છે અને ધર્મ નિયમ સત્સંગ રૂપી વાડીની વાડ છે. તેમના યોગ સિવાય સત્સંગમાં ક્યારે ભાવ રહેતો નથી. તે હર
અરેયકનો યોગ રહેવાથી સત્સંગનો રંગ રહે છે. અને માયક પંચ વિશેના ભોગમાં ક્યારેય રસ મનાતો નથી. માયક વિષય ભોગમાં જેટલી અરુચિ રહે છે તેટલી તેને સત્સંગ કરતા કરતા બુદ્ધિ શુદ્ધ થઈ જાય. ઉપર કહ્યા મુજબ શ્રીહરિએ તેટલી વાત કહી તેને હરિભક્તે માથે ચડાવી અને એક જણ આવીને શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવીને સહુ પગે લાગ્યા. જેના મનમાં જેટલો ઉમંગ હતો તે પ્રમાણે તેણે આવીને શ્રીહરિની આગળ ભેટ મૂકીને મયારામ ભટ્ટ ત્યાં હતા તે જેટલી ભેટ આવતી તે પોતાની પાસે રાખી લેતા હતા. સમયમાં જેટલી ભેટ આવતી હતી તેને ભટ્ટજી શ્રીહરિની આગળ જાહેર કરી દેતા અને પછી તે બધી ભેટને બ્રાહ્મણોને માટે રખાવતા હતા. તેમાં કેટલીક ભેટ તો શ્રીહરિ પોતાને માટે પણ રખાવતા. શ્રીહરિ ધનનો સંગ્રહ કરવાનો સંકલ્પ ક્યારે પણ કરતા નહીં અને ધનને લીધે જેટલી મોટાઈ છે તેને પોતે અત્યંત તુચ્છ માનતા હતા. ચક્રવર્તી રાજાની મોટાઈને શ્રીહરિ અત્યંત તુચ્છ દેખતા હતા. ઇન્દ્રનું રાજ્ય આ વગેરે વગેરે પણ ધન સંપત્તિ ગમે તે હોય પરંતુ તે સંપત્તિ એટલે તે માયા છે, તે દુઃખરૂપ છે. જે સુખનો પ્રલય થઈ જતો હોય છે તે બધાને પણ તુચ્છ બતાવતા. જે કાંઈ માયાને આધીન હોય છે તે સૌને પણ શ્રીહરિ તુચ્છ કહેતા. આ લોકના સુખને તો શ્રીહરિ લેશ માત્ર માનતા નહીં, છતાં પણ શરણે આવેલા આશ્રિતનો મરમ એનો પરમ મોક્ષ કરવા માટે ભક્તની રુચિ પ્રમાણે પોતાનો સ્વભાવ કરીને હેતુ ઉપજાવતા માટે તેમ વર્તતા હતા. પ્યારા શ્રીહરિ અનંત લોકોનો ઉદ્ધાર કરવા માટે તેમની રુચિ પ્રમાણે રહેતા. શ્રીહરિનું જે વર્તન છે તે બધું ભક્તોના ઉદ્ધાર માટે છે, પરંતુ તે અસુરોને તો ઝેરરૂપ છે. જે અસુરોના સરદારો છે તે તો શ્રીહરિના આચરણને દેખીને જેટલો થઈ શકે તેટલો વિરોધના રૂપમાં ઉપદ્રવ કરતા હતા. પણ શ્રીહરિની આગળ પતંગિયાના સાલેખા, ક્યાં સૂર્ય ને ક્યાં પતંગિયા, પતંગિયા તો પતંગિયા જ રહેવાના, ખાલી વરસાદની રાતે ઉમંગથી બે દિવસ ફરતા રહે છે. જેટલા અસુરો છે તે સૂર્ય જેવા શ્રીહરિને જોઈને બળી મરતા હતા અને તેઓ પતંગિયા જેવાને જ માનતા હતા. કારણ કે અસુરોની તો આવી જ રીતો હોય છે. જે દિવસથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે તે દિવસથી જે પતંગિયા રહ્યા છે તેઓ સૂર્યના તેજને દબાવી દેવા માટે તે બધા પોતાના તેજનું મમત્વ કરી રહ્યા છે. પતંગિયા તો કાયમ પતંગિયા જ રહેવાના છે. તેઓ ક્યારે સૂર્યને સમાન થઈ શકતા નથી. કોઈ સૂર્ય એવું નામ ધારે તો તે સૂર્ય થઈ શકતા નથી. સૂર્ય નામ ધારીને પણ જેવા છે તેવાને તેવા જ રહેવાના છે. હરિભક્તોની સમજણ તો ઉપર કહ્યું તેવી હતી. તેઓ ક્યારેય ધૂતારાઓને માનતા નહીં. ધૂતારાઓ જેટલું ધૂતારાનું પરાક્રમ કરતા હતા તેઓનું તેટલું ચાલતું હતું. પણ હરિભક્ત ધૂતારાઓને માયામાં ક્યારે મોહ પામતા નહીં. હરિભક્તો શ્રીહરિની કહેલી જેટલી વાત હતી તે બધી યાદ રાખીને તે પ્રમાણે રહેતા હતા. સવાર થયું ત્યારે સૌ હરિભક્તો ચાલતા થયા અને સર્વના સ્વામી એવા શ્રીહરિએ બધા સંતોને પણ ફરવા જવાની આજ્ઞા કરી.
પછી જ્યાં જેને જવાનું કહ્યું હતું ત્યાં તે બધા સંતો શ્રીહરિને મસ્તક નમાવી પગે લાગી અને પછી ગયા. ત્યાંથી શ્રીહરિ ગઢપુર આવીને દાદા ખાચરના દરબારમાં રહ્યા હતા અને પછી ઘણા પ્રેમથી શ્રીમદ ભાગવત ગ્રંથની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો. પ્રાગજી દવે નામના વિપ્ર ભાગવતની કથા રોજ વાંચતા. પછી રામનવમીનો જે સમય આવ્યો તે શ્રીહરિએ ગઢપુરમાં જ કર્યો. ગઢપુરની આસપાસમાં 10 કો સુધીમાં જે સંતો હતા તે સહુને બોલાવ્યા અને ફરતા ગામોના હરિભક્તો આવ્યા, તે સહુએ શ્રીહરિના દર્શન કર્યા. સૌ સંત હરિભક્તોએ રામનવમીને દિવસે 10 ઘડી રાત્રિ ગઈ ત્યારે શ્રીહરિનો જન્મોત્સવ કર્યો. શ્રેષ્ઠ પ્રેમરસથી ભરેલા સૌ સંત હરિભક્તોએ ઝાંઝ અને મૃદંગ વગાડીને શુભ રીતે ઉત્સવ કર્યો અને આખો દિવસ ઉપવાસ કર્યો. દસમને દિવસે દરબાર દાદા ખાચરે બ્રાહ્મણની પાસે રસોઈ કરાવીને ઘણા જ પૂજ્ય ભાવથી બધા સંતોને જમાડ્યા. એકાદશીને દિવસે ઉપવાસ કર્યો અને 12 દિવસે જીવા ખાચરે ઘણા જ ઉલ્લાસથી સૌ સંતોને જમાડ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના 19મા શ્રીહરિએ હરિભક્તોને સત્સંગની દૃઢતા રાખવા માટેની ઉપયોગી વાતો કહી એ નામે 17મો તરંગ સમાપ્ત થયો.